હેલો ફ્રેન્ડ, આજે આપણે જીપીએસસી બુક લિસ્ટની જે સીરીઝ ચાલુ છે તેમાં આપણે બીજો વિડીયો છે. તેમાં આપણે પહેલા વિડીયોમાં હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી અને મેથ વિશેની બુક લિસ્ટ વિશે માહિતી મળી હતી. જો તમારે વિડીયો જોવાનો બાકી હોય તો તે તમે જોઈ શકો છો. બીજો આપણે જોઈએ તો કે ઇકોનોમી, જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર આ બીજા પેપરમાં આવતા હોય છે. 200 માર્કનું પેપર હોય છે, 3 કલાકનો સમય હોય છે. તેનું આજે આપણે બુક લિસ્ટ વિશે માહિતી મળી હતી. કે સૌ પ્રથમ તો બીજા પેપરમાં અહીંયા તમે જોઈ શકો ઇકોનોમીના ટોપિક આવે છે. હવે એમાં તમારે કઈ બુક ગુજરાતી માટે સારામાં સારી છે ગુજરાતમાં, તો કે યુવા પબ્લિકેશનની બુક આવે છે ઇકોનોમીની, તે સારામાં સારી બુક આવે છે તે હું તમને અહીંયા બતાવી દઉં. જેમ કે આ તમે જોઈ શકો છો ભારતીય અર્થતંત્ર કરીને બુક આવે છે યુવા ઉપનિષદની. આ ઇકોનોમીમાં આમાં બધા ટોપિક કવર થઈ જાય છે. જે આપણે જીપીએસસીમાં છે એ સિલેબસ વાઇઝ બધા ટોપિક આમાં કવર થઈ જાય છે. અને બીજું સાથે સાથે ઇકોનોમીમાં તમારે શું ધ્યાન રાખવું, તો કે જે આ બજેટ આવે છે કોઈ પણ પ્રકાશનનું તમે બજેટ કરી શકો છો, ન્યૂઝપેપરમાંથી પણ કરી શકો. અને આવી રીતના વર્લ્ડ ઇનબોક્સની મેગેઝીનમાં આવેલું હતું ગુજરાત અને ભારતનું બજેટ આ વર્ષનું, તે તમારે ખાસ કરી લેવું. આમાંથી પણ ક્વેશ્ચનો ઇકોનોમીના આવતો હોય છે. અને બીજું તે કરંટમાં જે આપણે ચાલતા હોય ટોપિક, જે બેંકને લગતા હોય એવા ટોપિક, એ બધા પણ તમારે સાથે સાથે કરંટના કરી લેવા. વિડીયોને એન્ડમાં હું તમને જણાવ્યું કે કોઈ પણ મેગેઝીન હોય તેમાં કેવી રીતે તમારે અલગ અલગ સબ્જેક્ટના ટોપિક કવર કરવા. બીજું આપણે જોઈએ તો કે ભૂગોળના બુક લિસ્ટ વિશે વાત કરવી. આમાં ભૂગોળમાં તમે જોઈ શકો કે 3 પાર્ટ હોય છે, ઇન્ડિયા, ફિઝિકલ અને ગુજરાત. હવે આપણે તેમાં હું તમને ઓથેન્ટિક બુક વિશે માહિતી મેળવી દઉં કે યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની 3-3 બુક આવે છે તે પણ હું તમને અહીંયા બતાવી દઉં. પણ સૌ પ્રથમ તો તમારે 11-12 જીસીઆરટી કરવાની જરૂર છે. એમાં 11-12 વધારે ઇમ્પોર્ટન્ટ છે. આમાં ફિઝિકલ, જિયોગ્રાફી આ કંઈક કવર થાય છે. એટલે આ બુક એક તમારે ખાસ સ્ટાર્ટિંગમાં કરી લેવી, જેથી કરીને તમારું બેઝિક સારું થઈ જાય. અહીંયા તમે જોઈ શકો આવી રીતના બધા ટોપિક આમાં કવર થાય છે. અને આવી રીતે આપણે અલગથી પણ બુક લિસ્ટ માટેના વિડીયો બનાવેલા છે, તો તે પણ તમે જોઈ શકો છો. એવી રીતના એક આ ગુજરાતની છે, ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુક, આ પણ તમે કરી શકો છો. આના તમે અથવા યુવા ઉપનિષદની બુક આવે છે તે પણ બધી સારી આવે છે, તે પણ હું તમને અહીંયા બતાવી દઉં. બીજી એક છે એક આ ભૌતિક ભૂગોળ, એ પણ યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુક આવે છે. આમાં પણ સારા એવા બધા ટોપિક કવર થાય છે ફિઝિકલ જિયોગ્રાફીના. પછી આ છે ભારતના ભૂગોળના, પણ આમાં પણ બધા ટોપિક કવર થઈ જાય. જે આપણા સિલેબસમાં આપેલા છે એ બધા ટોપિક આમાં કવર થાય છે. હવે બીજું તમારે જો આ યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુક ન કરવી હોય તો તમે આપણે યુવા ઉપનિષદની બધી જીપીએસસી માટે સારી એવી બુકો આવતી હોય છે. જેમ કે અહીંયા મારી પાસે એક છે યુવા ઉપનિષદની, એમાં ભારત ભૌતિક ભૂગોળ અને વૈશ્વિક ભૂગોળ વિશે માહિતી આપેલી છે. અહીં વૈશ્વિક ભૂગોળ તો આપણે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, 1-2 ક્વેશ્ચનો પૂછાય છે, પણ ભૌતિક ભૂગોળ સારું એવામાં બધું ડ્રોઈંગ સહિત આપેલું છે. એટલે તમે આ પણ લઈ શકો, અથવા આમાં બધી બુક લેવાની જરૂર નથી. યા પણ તમે યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની બુક લો યા પછી યુવાની બુક લો, કોઈ પણ એક બુક લેવાની જરૂર છે. અને જો ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં કરતા હોય તો એનસીઆરટી 11-12ની કરી શકો છો. અહીંયા પીડીએફ આપણે ટેલિગ્રામમાં આ બધી બુકની મૂકેલી છે. હવે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જોઈએ આપણે તો કે કોઈ પણ પ્રકાશનની સાયન્સ એન્ડ ટેકનોલોજીની બુક વાંચી શકો, પણ મારા મત અનુસાર આ કાજીસરની આવે છે તે હું તમને અહીંયા બતાવી દઉં. આ વિજ્ઞાન ટેકનોલોજી બુક આ સારામાં સારી બુક આવે છે. આમાં બધા ટોપિક કવર થાય છે અને બધા એમાં ટોપિક વાઇઝ અલગ અલગ બધા મુદ્દા આમાં કવર કરેલા છે. એટલે તમે આવી રીતે એક આ બુક લઈ શકો. આમાં બધું સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય તે કવર થઈ જાય છે બધા ટોપિક. અને બીજું તમારે કરંટમાંથી કરી લો પર્યાવરણ માટે, કારણ કે જીપીએસસી ક્લાસ 1-2માં પર્યાવરણના ક્વેશ્ચનો પણ વધારે 10-15 ક્વેશ્ચનો આવે છે. અહીંયા પર્યાવરણની આ વિદ્યાની બુક છે, આ પણ સારી એવી બુક છે. આમાં પણ પર્યાવરણના બધા ટોપિક કવર થઈ જાય છે. એક આ તમે બુક લઈ શકો છો. બીજું તમને જણાવી દો કે બીજું તમારે એન્વાયરમેન્ટ હોય તે ક્યાંથી કરવું, તો કે કરંટ અફેરમાંથી કરવું. અને બાકી સામાન્ય વિજ્ઞાન હોય જેમ કે વિટામિનને એવા ક્વેશ્ચન આવતા હોય તે તમારે 6-10 જીસીઆરટી એક વખત રિફર કરી લેવી, એટલે તેમાંથી તમારે બધા કવર થઈ જાય. બાકી આ બધા ટોપિક જે છે આઈસીટીની એ બધા એ તમને આ બુકમાંથી મળી જશે, કાજીસની બુકમાંથી. પછી આ પર્યાવરણ વિશે ટોપિક વિશે મેં તમને જણાવી દીધું, એ વિદ્યાલયની બુક કરશે એટલે આખા કુટુંબના ટોપિક કવર થઈ જશે. હવે કરંટ અફેરમાં તમારે મેક્સિમમ 6 મહિનાનું કરવાની જરૂર છે, સોરી મિનિમમ 6 મહિનાનું કરવાની જરૂર. બાકી મેક્સિમમ તો જીપીએસસી ક્લાસ 1-2 માટે 1 વર્ષનું કરો તો વધારે સારું. હવે એમાં તમારે શું કરવું, તો કે કોઈ પણ એક પ્રકાશનની બુક તમારે લઈ લેવાની, મેગેઝીન જે દર મહિને પ્રકાશિત થતી હોય. એમાં વર્લ્ડ ઇન બુક્સની મેગેઝીન હું રીડ કરું છું તે હું તમને અહીંયા બતાવી દઉં. આ વર્લ્ડ ઇન બુક્સની મેગેઝીન છે, આ પણ સારી એવી બુક આમાં ડીપમાં આવે છે બધું, એટલે આ તમે રીડ કરી શકો છો. અને પછી ગુજરાત પાક્ષિક આવે છે જે ગુજરાત માટે સારું અને જીપીએસસી મેન્સના ટોપિક માટે પણ સારું, કારણ કે આમાં સારી એવી ડિટેલમાં બધી માહિતી આપેલી છે. તમે જોઈ શકો ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી વિશે સારી એવી બધી ડિટેલમાં માહિતી આપેલી છે, અને ફાયદા નુકસાન શું થાય એ બધું આપણે મેન્સમાં કામ આવે એવો ટોપિક છે. એવી રીતના એક આ ગુજરાત પાક્ષિક છે, આની આપણે પણ સિરીઝ ચાલુ છે વિડીયોની. હવે આના તો એવું નથી, વર્લ્ડ ઇન બુક્સને તમે કોઈ પણ વાંચી શકો, યુવા લિબર્ટી કોઈ પણ લઈ શકો છો. અને જો હિન્દી ઇંગ્લિશમાં તૈયારી કરતા હોય તો વિઝન આઈએસનો સારો એવું આવશે, તે તમારે જીપીએસસી મેન્સ માટે કામ આવ્યું છે. હવે જો લાસ્ટ 6 મહિનાનું કરો તો વધારે સારું, એનાથી વધારે 1 વર્ષનું કરો તો મારે ટોટલ બધી કરંટ અફેરનું કવર થઈ જાય. આવી રીતના એક બીજું પેપર 200 માર્કનું આવે છે, તેના વિશે મેં તમને માહિતી જણાવી દીધી. જો વિડીયો સારો લાગે તો લાઇક કરો વિનંતી, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને આવા તમને નવા નવા વિડીયો મળતા રહે. અને આ બધી બુકનું આપણે અલગથી પણ
વિડીયો બનાવેલા છે તો તમે તે પણ જોઈ શકો છો. થેન્ક યુ.